નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. પહેલીવાર પરીક્ષા આપતા ધોરણ 10 ના છાત્રોને પહેલું ગુજરાતીનું પેપર લાગ્યું મસ્ત. મોબાઈલ નિબંધ ઉપર મન મૂકીને પાના ભર્યા, ગામડાના સવાલો પણ ગમ્યા. ગુજરાતી, હિન્દી, ઉર્દુ ભાષાના પેપરમાં ભરૂચમાં 19,919 વિદ્યાર્થી હાજર, 344 ગેરહાજર. ભરૂચમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા મફત. પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસીદ બતાવી બોર્ડના છાત્રો કરી શકશે ફ્રીમાં મુસાફરી. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનું સમારકામ આખરે તંત્રએ બોર્ડની પરીક્ષાને લઈ મોકૂફ કર્યું. તંત્રએ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ 12 દિવસ બ્રિજનું બાંધકામનું કમુરત કાઢ્યું હતું. વાલીઓ અને લોકોનો વિરોધ વંટોળ ઉઠતા પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમારકામ નહીં. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ નજીક ફરી ધરાધ્રુજી. 3.1 ની તીવ્રતાનો ભૂકંપ. મંગળવારે બપોરે 3:40 કેવડિયાથી 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું. ભરૂચના હાઈવે ઉપર દારૂની હેરાફેરી. તાળપત્રી બાંધી પુઠ્ઠાના પેલેટ ઉપર ટેપિંગ કરી ટ્રકમાં છુપાવી લઈ જવાતો 45.12 લાખ નો દારૂ ઝડપાયો. અંકલેશ્વર ચૌટાનાકા પાસે આવેલ અપના સોળાની દુકાન ખાતે ધંધા અર્થે મારામારી. અન્ય દુકાનદારે લાફાવાડી કરતા મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આમોદથી જંબુસર તાલુકાના મંગળાત ગામ પાસે આવેલ ઢાઢર નદીનો ચેકડેમ છેલ્લા 4 વર્ષથી તૂટી પડ્યો. પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં. વહેલી તકે ચેકડેમની કામગીરી પૂર્ણ થાય તેવી લોકમાંગ. ભરૂચ જિલ્લામાં પણ આજે મંગળવારથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ થયો. પહેલીવાર ધોરણ 10 ની પરીક્ષા આપતા છાત્રોનું ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત તાલુકા મથકો ઉપર આવેલા કુલ 32 કેન્દ્રો ઉપર ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. કુમકુમ તિલક, ગુલાબ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારવામાં આવ્યા હતા. સવારે ધોરણ 10 નું ભાષાનું પેપર હતું. બપોરે પેપર છૂટતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પહેલું પેપર સરળ રહ્યું હોવાનો મત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. ગુજરાતીના પેપરમાં પૂછાયેલા મોબાઈલ નિબંધે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા. મોબાઈલ નિબંધ ઉપર વિદ્યાર્થીઓએ મન ભરીને ઉત્તરવહીના પાના ભર્યા હતા. ગામડા વિશે પૂછાયેલા સવાલ સહિતનું વ્યાકરણ પણ સહેલું હોવાનું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓએ કહ્યું હતું. ભાષાના ગુજરાતી, હિન્દી, ઉર્દુના પેપરમાં જિલ્લામાં કુલ નોંધાયેલા 19,565 છાત્રો પૈકી 19,919 હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 344 છાત્રો ગેરહાજર રહ્યા હતા. પહેલા પેપરે ગેરરીતિ કે અનિચ્છનીય કોઈ પણ બનાવ બન્યો ન હતો. તો આવી જ રીતે ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ, અંકલેશ્વરની આદર્શ વિદ્યા મંદિર, નબીપુરની ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ, ભરૂચની નારાયણ વિદ્યા વિહાર તેમજ વાલિયાની શ્રીરામ વિદ્યા મંદિર ખાતે ભાજપના આગેવાનો અને શાળાના ટ્રસ્ટી સહિત આચાર્યોએ ગુલાબ અને તિલક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પેપર સરળ રહેતા ખુશી વ્યક્ત કરી હતી. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આજથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લાના નારાયણ વિદ્યા વિહાર ખાતે આજરોજ અત્રે હાજર રહી અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તમામે તમામ વિદ્યાર્થીઓનું કંકુ તિલક અને પુષ્પગુચ્છ આપી અને એમને શુભેચ્છા આપવામાં આવી છે. રાજ્ય સરકારનો અભિગમ છે કે આ ધોરણ 10 અને 12ની જે કંઈ પણ પરીક્ષાઓ લેવાય તે ખૂબ જ શાંતિપૂર્વક રીતે લેવાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંગે પૂરતી તૈયારી કરી દેવામાં આવેલી છે. સમગ્ર પોલીસ બંદોબસ્ત અને લાઇટ અને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા અત્રેના કેન્દ્ર ખાતે કરી દેવામાં આવેલી છે અને આવી જ વ્યવસ્થા જિલ્લાના જેટલા પણ કેન્દ્રો છે તમામે તમામ કેન્દ્રો ખાતે કરવામાં આવેલી છે. તમામે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે પરીક્ષા આપે અને પોતાના કૌશલ્ય પ્રમાણે આગળ વધે એવી રાજ્ય સરકારની અને વહીવટીતંત્રની ઈચ્છા છે. ફરી એક વખત તમામે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને તેઓની પરીક્ષા ખૂબ જ સારી રીતે પસાર થાય. પેપર ભી અચ્છા થા, ઇઝી થા. और हम तो इतने खुश है कि इतना अच्छा पेपर गया है ना, जो एकदम जो किया था और जो जैसे तुक्के भी मारे ना वो भी सब सही गए ना, उसके लिए और खुश है. हुई आज फर्स्ट टाइम एग्जाम आपी छे અને આજે ગુજરાતીનું પેપર હતું પણ બહુ સરસ હતું અને બહુ જ સહેલું પણ હતું. બોર્ડનું પેપર હતું, અમે ગુજરાતીના બોર્ડનું પેપર હતું, અમે ગુજરાતીના બોર્ડના પેપરમાં બહુ સારું પૂછાયું હતું. અમે મેં જે યાદ કર્યું તે મને પૂછાયું. મને પેપર જોઈને મને આનંદ થયું ને મેં પેપર બહુ સારી રીતે આપ્યું. મેં એનાથી મને ગર્વ છે મારા પર. ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તો જે પરીક્ષા વિદ્યાર્થીઓ આપનાર છે એ તમામને નવચેતન એજ્યુકેશન સોસાયટી અને ભાજપ સંગઠનના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે. તો તમામ વતી, અમારા શાળા પરિવાર, શિક્ષકો વતી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. ભરૂચ નગરપાલિકા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન સિટી બસની મુસાફરી મફત કરવામાં આવી છે.
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો આજે મંગળવારથી પ્રારંભ થયો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષામાં આવવા જવા તકલીફ ન પડે તે માટે સિટી બસ સેવા 29 માર્ચ સુધી નિઃશુલ્ક કરાઈ છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે સાંજે પત્રકાર પરિષદ યોજી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા રસીદ રજૂ કરી સિટી બસમાં મુસાફરી કરી શકશે તેમ જણાવ્યું હતું. શહેરના ચારે તરફના રૂટ આવરી લેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ આરામથી બસમાં મફત બેસી સલામત પરીક્ષા કેન્દ્ર ઉપર જઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. નમસ્કાર. આજે ગુજરાત રાજ્યની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ છે. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. પેપર સારા જાય અને જે આખા વર્ષ દરમિયાન એમને મહેનત કરી હોય એ મહેનત ફળે એવી શુભકામનાઓ. ભરૂચ નગરપાલિકા દ્વારા જે સિટી બસ ભરૂચના વિવિધ વિસ્તારમાં ફરે છે એ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્ણ થયા સુધી ફ્રી ઓફ કોસ્ટ કોઈપણ વિદ્યાર્થી બસ સેવાનો લાભ લઈ શકે છે. સિટી બસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તદ્દન ભરૂચ નગરપાલિકા દ્વારા ફ્રી કરવામાં આવી છે. એમની એક્ઝામ રસીદ બતાવી કોઈ જાતની ટિકિટ લેવાની જરૂર નથી. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ સેવા પરીક્ષા પૂર્ણ થયા ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ રહેશે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને સમારકામ માટે 12 દિવસ બંધ કરવાના જાહેરનામાને વાલીઓ તેમજ લોકોનો હોબાળો મચ્યા બાદ તંત્રને જ્ઞાન લાવતા બોર્ડની પરીક્ષાને લઈ રદ કરાયું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારે સાંજે ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને સમારકામ માટે બંધ કરવાનું જાહેરનામું જારી કરાયું હતું. અંકલેશ્વર શહેરને જીઆઈડીસી સાથે જોડતો આ વર્ષો જૂનો સ્પાન બ્રિજ જર્જરિત બન્યો હતો. જે બ્રિજને તોડી ટ્વીન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા માટે આજે 14 માર્ચથી 25 માર્ચ 12 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિજ સુરત, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી હતો. બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ પરથી હવા મહેલ પિરામણ ગામ ચોટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવરનો બંને તરફ આપવામાં આવ્યું હતું. આજે મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય જે 29 માર્ચ સુધી ચાલતી હોય વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ અંગે અનેક પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરાઈ હતી. અંતે આજે મંગળવારે આરડીસી એનઆર ધાંધલ દ્વારા સમારકામ માટે બ્રિજને બંધ કરતું જાહેરનામું હજારો વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ રદ કરાયું છે. કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો છે. કેન્દ્ર બિંદુ એસઓયુ અને નર્મદા ડેમથી માત્ર 5 કિલોમીટર દૂર હોવા છતાં કોઈ જોખમ નથી. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે મંગળવારે બપોરે 3:40 મિનિટે 3.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી માત્ર 5 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે કેવડિયામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી માત્ર 5 કિલોમીટર દૂર નોંધાયું છે, જેની ડેપ્થ 24.9 કિલોમીટર અને કેવડિયાથી સાઉથ ઇસ્ટ દિશામાં રહ્યું હતું. ભરૂચના 70 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે નંબર 48 પરથી દારૂની મોટી માત્રામાં થતી હેરફેર ઝડપી પાડવા માટે એલસીબીએ ગોઠવેલી વોચમાં અસુરિયા પાટિયા પાસેથી ટ્રકમાંથી 45.12 લાખનો દારૂ પકડી પડાયો. ભરૂચના હાઈવે પરથી દારૂની થતી હેરાફેરી અટકાવવા એલસીબીપીઆઈ ઉત્સવ બારોટે સ્ટાફને એલર્ટ કર્યો હતો. હાઈવે ઉપર એલસીબીની ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી હતી. પીએસઆઈ આરકે ટોરાણીએ હાઈવે પરથી મહારાષ્ટ્ર પાસિંગ દારૂની ટ્રક પસાર થવાની છે એવી બાતમી મળી હતી, જેના આધારે નવીપુર હાઈવે ઉપર અસુરિયા પાટિયા પાસે તેઓ ટીમ સાથે વોચમાં હતા. દરમિયાન MH18BA5354 નંબરની આઈસર ટ્રક સુરત તરફથી આવતા તેને અટકાવાઈ હતી. ટ્રક ઉપર લગાવેલી લીલી તાળપત્રી હટાવી પારકા ખોલતા પુઠ્ઠાના પેલેટ નજરે પડ્યા હતા, જે પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી નીચે છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. એલસીબીએ દારૂની 940 પેટીઓ, 45-120 નંગ બોટલો, કિંમત રૂપિયા 45.12 લાખ, ટ્રક, મોબાઈલ, રોકડા મળી કુલ 48.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એમપીના ઇન્દોરના ટ્રક ચાલક અંતરસિંહ લક્ષ્મણસિંહ ભાભરની ધરપકડ કરી ઇન્દોર દાદા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રથી દારૂની પેટીઓ ભરી વડોદરા તરફ કોને મોકલવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ અપના સોનાની દુકાન ધંધા મુદ્દે હરીફાઈ કરતા હોવાનું કહેતા દુકાનદારને અન્ય દુકાનદારે માર મારી તોડફોડ કરતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. અંકલેશ્વરના સોલારવાડમાં આવેલ ચિશ્તિયા શોપિંગ સેન્ટરમાં રહેતા ઝુબેર અબ્દુલ મજીદ મેમન અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ સ્ટેટ બેંકની સામે અપના સોડાની દુકાન ચલાવે છે.
જેઓ ગત રોજ પોતાની દુકાને હતા તે દરમિયાન તેઓએ સાગર સોનાની દુકાન ચલાવતા મુદસ્સર શેખને ફોન કરી તમે ભાઈ બધી જ બાબતના ધંધામાં હરીફાઈ ન કરો નહીં તો હું પણ કરીશ તો તમને ભારે પડશે તેમ ફોન ઉપર કહ્યું હતું જે બાદ થોડીવારમાં મુદસ્સર શેખ ઝુબેર મેમનની દુકાન પર આવ્યો હતો અને અપશબ્દો ઉચ્ચારી અચાનક આવેશમાં આવી ગયેલા ઇસમે દુકાનદારને કઈક સમજ પડે તે પહેલા જ બે તમાચા ચોડી દીધા હતા અને ઉશ્કેરાયેલા ઇસમે દુકાનમાં રહેલ સોડાની બોટલો તેમજ કાચના ગ્લાસની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો આ મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે મારામારી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમોદથી જંબુસર તાલુકાના મંગળાત ગામની સીમમાં ઢાડર નદીનો ચેકડેમ છેલ્લા ચાર વર્ષથી તૂટી પડતા ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે આમોદ તાલુકાના પુરસા ગામથી કાચા રસ્તે જંબુસર તાલુકાના મંગળાત ગામને જોડતી ઢાડર નદી ઉપર ચેકડેમ તૂટી પડ્યો હતો જેને લઈ બંને ગામના ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જંબુસરના પૂર્વ ધારાસભ્ય મગન સોલંકીની રજૂઆતને ધ્યાનમાં રાખી ઢાડર નદી ઉપર 11 લાખના ખર્ચે આઠ બંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ ચેકડેમ તૂટી પડતા અનેક ગામોના લોકોએ 15-20 કિલોમીટર ખેડૂતો સિંચાઈ માટે ઢાડર નદીના મીઠા પાણીનો ઉપયોગ કરતા હતા હાલ ચેકડેમ તૂટી પડતા દરિયાના ખારા પાણી નદીમાં ભળી જતા સિંચાઈ માટે ઉપયોગ થતો નથી આ બાબતે માજી ધારાસભ્ય સંજય સોલંકીએ વિધાનસભામાં રજૂઆત પણ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ આડબંધ બાંધવાની મંજૂરી પણ મળી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતની કામગીરી હાથ નહીં ધરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારે બહુ નુકસાન છે નુકસાન કરીને અમારે મઠિયામાં તુવેર હવે કાકડે ગામ છે વસાવાળું છે એ લોકો મંગળાનો વ્યવહાર હતો દૂધનો એ લોકો બંધ થઈ ગયો છે અમારે બંધ થઈ ગયો છે આ મંજૂર છે એવું સાંભળ્યું છે બધું કદાચ મંજૂર થયા નથી એને બે દરકાર છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ સાહેબ કોઈ સાંભળતો નથી હું અક્ષય પંચાલ તાલુકો આમોદ ગામ મારું પુરસા જે અમારી એક માંગ છે કે અમારે પહેલાં આ પુરસા અને જંબુસર વચ્ચે એક અવર જવર માટેનો રસ્તો હતો કાચો રસ્તો કરીને કે વચ્ચે એક બ્રિજ હતો નદીના નદીનો પુલ હતો તે અમારે ઇમરજન્સીમાં કોઈને જવું હોય કે કોઈને કપાસ લઈને જવું હોય ખેડૂત મિત્રોને તુવેરો મગ મઠિયા કોઈ બી એમને અહીંથી ઇમરજન્સી જવું હોય તો આ રસ્તો અમારી માટે શોર્ટકટ હતો કે અમે જ્યારે આમોદ થઈને જઈએ તો અમને 15 કિલોમીટરનો રૂટ કાપવો પડતો હતો અને જ્યારે અમે આ ખેતરના રસ્તેથી નીકળ્યા આ બ્રિજ પર રહીને તો અમે 5 કિલોમીટરમાં અમે જંબુસર પહોંચી જતા હતા તે માટે અમને સરકારશ્રીને કે અમારા ધારાસભ્યશ્રીને ખાલી એક જ માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે આ બ્રિજ ચાલુ કરી આપો તો અમારે સારું છે ભરૂચના બોલાવ એસટી ડેપો ખાતેથી ભરૂચથી અમરેલી રૂટ ઉપર 2x2ની નવી બસોનું લોકાર્પણ કરાયું એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ઉત્તમ સગવડ પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના સિટિંગ એલિનમેન્ટ વાળી બસો ફાળવવામાં આવી છે તાજેતરમાં જામનગર ખાતે 2x2 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ એસટી ડેપોને 2 બસોની ફાળવણી કરવામાં આવી હતી જે બંને બસોનું આજરોજ ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને એસટી ડેપોના મેનેજરના હસ્તે શ્રીફળ અને રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું આ બંને બસો ભરૂચથી અમરેલી રૂટ ઉપર દોડશે આ બસમાં 41 સીટ તેમાં આરામદાયક સવારીની મુસાફરો મજા માણી શકશે આ લોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં 95.20 કરોડ પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં રેવન્યુ ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત રૂપિયા 81.56 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ કેપિટલ ગ્રાન્ટ 86.56 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક 8.71 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષના નેતા જહાંગીરખાન પઠાણે શાસક પક્ષ દ્વારા જે બજેટ રજૂ કર્યું છે તેમાં પોણા ભાગનું કામ નથી થતું તેવા આક્ષેપો કરતા સામાન્ય સભા તોફાની બની હતી આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે બજેટ ઉપર ચર્ચા કરવાના સ્થાને બંને પક્ષો સામસામે આવી ગયા હતા એક તબક્કે નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીજ બિલ હજુ ભરાયું નથી તે મુદ્દે ચર્ચા ગરમાગરમી ઉપર પહોંચી જતા વિપક્ષી સભ્યોએ બજેટની કોપી ફાડી નાખી સભાખંડમાં હવામાં ઉડાડી દઈ વોકઆઉટ કર્યું હતું અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ તાપી હોટલ નજીકથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એસઓજીએ ઝડપી પડ્યો ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ તાપી હોટલ નજીક ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના કબીરપુરા સ્થિત
વસંત વિહાર સોસાયટીમાં રહેતા દિનેશ પ્રકાશ પુરોહિતને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકને હવાલે કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ મેળવવા માટે રજૂ કરેલ દસ્તાવેજો ખોટા હોવાના મામલામાં પોલીસે મહિલાના પતિની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી. મૂળ કોસંબડી ગામની ગણેશ પાર્કની અને હાલ અંકલેશ્વરની ગાર્ડન સોસાયટીમાં રહેતી ચેતાબેન સોલંકીએ વર્ષ 2018માં સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરી હતી, જેઓને 8 જાન્યુઆરી 2019 રોજ પુરાવાના આધારે સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ આપવામાં આવ્યું હતું. આ પુરાવામાં ધોરણ 10 પાસનું ખોટું સર્ટી બનાવી લાયસન્સ મેળવ્યું હોવાની અરજી મળતા મામલતદાર કરણસિંહ માનસિંહ રાજપૂતે તપાસ કરતા તેઓને રજૂ કરેલ પુરાવામાં ધોરણ 10નું ખોટું સર્ટી હોવાનું જણાતા અધિકારીએ અંકલેશ્વર બી ડિવિઝન ખાતે મહિલા સ્ટેમ્પ વેન્ડર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી મહિલા સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ મહિલાના પતિ સત્યન વ્યાસને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વરના ગરખોલ પાટિયા સ્થિત વેલકમ નગરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થયો. અંકલેશ્વરના ગરખોલ પાટિયા સ્થિત વેલકમ નગરમાં રહેતા સચિન શશિકાંત પટેલ ગત તારીખ 12 માર્ચના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના માતા મંદિર જવા નીકળ્યા હતા. તે સમયે ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે વેળા અજાણ્યા ઈસમ તેઓના ઘરમાં પ્રવેશ કરી ટીવી શોકેસ પાસે રહેલ 7000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયો હતો. ચોરી અંગે અંકલેશ્વર વી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસાદ સોસાયટી પાસેની જનરલ સ્ટોરની દુકાન પાસેથી રહીશના મોબાઈલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા. ગત તારીખ 11 માર્ચના રોજ ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસાદ સોસાયટીમાં રહેતા યશ ઉત્તમ પટેલ ઘરથી 100 મીટર દૂર સ્થિત આનંદ જનરલ સ્ટોર ખાતે છાશ લેવા ગયો હતો. તે દરમિયાન તેઓના ઉપરના ખિસ્સામાં રહેલ 10000નો મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા. મોબાઈલ ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના કસક સર્કલ સ્થિત SOG પોલીસ સ્ટેશન પાસે ઉછીના આપેલ રૂપિયા માંગતા યુવાનને સમાધાન માટે બોલાવી રૂપિયા 25000 લીધા બાદ નકલી પોલીસ અને યુવતીએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ હરિનગર સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ ઉર્ફે ભાવેશ રાધે કાંતિ મકવાણા પાસે ગત તારીખ 29 ડિસેમ્બર 2022 રોજ ચાવજ ખાતે રહેતી કૃતિ પટેલનો ફોન આવ્યો હતો અને તેણીએ માતાના મેડિકલ માટે રૂપિયાની જરૂર હોવાથી ઉછીના પેટે 25000 રૂપિયા લીધા હતા. જે બાદ ઉછીના રૂપિયાની જરૂર પડતા જિજ્ઞેશ મકવાણાએ યુવતી પાસે રૂપિયા પરત માંગતા તેણીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક પાછળ કુંભારિયા ઢોળાવમાં રહેતા મોહમ્મદ અફઝલ શેખ પાસેથી લઈ લેવાનું કહેતા તેણે હા કહ્યા બાદ બીજા દિવસે આ સમયે ફરી યુવાનને ફોન કરી યુવતીના રૂપિયા અંગે સમાધાન અંગેની વાત કરતા તેણે ફોન મૂકી દીધો હતો. જે બાદ યુવતીએ તેના ફોન ઉપરથી પોલીસની ઓળખ આપી યુવાનને ધમકાવી તેને સમાધાન માટે ભરૂચના કસક સર્કલ સ્થિત SOG પોલીસ સ્ટેશન પાસે બોલાવી તેની પાસેથી રોકડ 25000 લઈ યુવતી અને શખ્સ તેને અપશબ્દો ઉચ્ચારી માર મારી ફરાર થયા હતા. મારામારી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસે અલાદર ગામના વસાવા ફળિયા પાસેથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા. વાગરા તાલુકાના અલાદર ગામના વસાવા ફળિયા પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 18000 અને 2 ફોન મળી કુલ 25000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા પહાજ ગામના જુગારી સિદ્દીક અબ્બાસ પઠાણ, મુકેશ ફુલજી વસાવા, મુકેશ ભાઈલાલ વસાવા અને પ્રતાપ ગોહિલ તેમજ શૈલેષ રાઠોડને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 જુગારી ફરાર થયા હતા. ભરૂચ રેલવે પોલીસે 2 અલગ અલગ ટ્રેનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા. વડોદરા RPS સ્પેશિયલ ટીમ રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં વોચમાં હતી. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચે ચાલુ ટ્રેનમાં કોચ નંબર A1માં 1 ઈસમ ઉપર શંકા જતા પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની 5 રંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2000થી વધુના દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતા મનીષ કામતાપ્રસાદ દુબેને ઝડપી પાડ્યો હતો. તો આવી જ રીતે ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટેશન ઉપર કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર 1 તરફ જતા મુસાફર પર પોલીસને શંકા જતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3 રંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંગારેશ્વર ગામમાં રહેતો કુણાલ કાંતિ પરમારને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પહેલીવાર પરીક્ષા આપતા ધોરણ 10ના છાત્રોને પહેલું ગુજરાતીનું પેપર લાગ્યું મસ્ત. મોબાઈલ નિબંધ ઉપર મન મૂકીને પાના ભર્યા, ગામડાના સવાલો પણ ગમ્યા. ગુજરાતી, હિન્દી, ઉર્દુ ભાષાના પેપરમાં ભરૂચમાં 19919 વિદ્યાર્થી હાજર, 344 ગેરહાજર. ભરૂચમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા મફત. પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસીદ બતાવી બોર્ડના છાત્રો કરી શકશે ફ્રીમાં મુસાફરી. અંકલેશ્વર ONGC બ્રિજનું સમારકામ આખરે તંત્રએ બોર્ડની પરીક્ષાને લઈ મોકૂફ કર્યું. તંત્રએ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ 12 દિવસ બ્રિજનું બાંધકામનું કમુરત કાઢ્યું હતું. વાલીઓ અને લોકોનો વિરોધ વંટોળ ઉઠતા પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમારકામ નહીં. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ નજીક ફરી ધરાધ્રુજી.
3.1 तीव्रता नो भूकंप। मंगलवार बपोरे 3:40 केवड़िया थी 5 किलोमीटर दूर भूकंप नु केंद्र बिंदु नोंधायु। भरूचना हाईवे पर दारू नी हेराफेरी, तारपत्री बांधी पुठ्ठा ना पेलेट उपर टेपिंग करी ट्रक मां छुपावी लई जवा तो 45.12 लाख नो दारू झड़पायो। अंकलेश्वर चौटाना का पासे आवेल अपना सोरा नी दुकान खाते धंधा अर्थे मारामारी, अन्य दुकानदारे लाफावाड़ी करता मारामारी नी घटना सीसीटीवी कैमेरा मां कैद थई। आमोद थी जंबूसर तालुका ना मंगरात गाम पासे आवेल ढाढर नदी नो चेकडेम छेल्ला 4 वर्ष थी तूटी पड़ियो। पूर्व धारासभ्य संजय सोलंकी ए अनेक रजूआत करवा छता कोई कामगीरी नहीं, वहली तके चेकडेम नी कामगीरी पूर्ण थाय तेवी लोकमांग। तो आ हता आजना नर्मदा समाचार, नवा समाचारो साथे फरी मळीशुं। नमस्कार।